બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રાજકોટમાં બનેલી દુઃખદ ઘટના અંગે શોક વ્યક્ત કરી કેન્ડલ માર્ચિયોજી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને હોસ્પિટલમાં રહેલ લોકો જલ્દી સાજા થઈ જાય તે માટે પ્રભુને પ્રાર્થના કરી હતી. પ્રાંતિજ ખાતે સામાજિક કાર્યકરો દ્વારા રાજકોટના નાનામવા રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં આગ લાગવાથી સર્જાયેલી દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનાને લઈને સમગ્ર રાજકોટ શહેર હચમચી ગયું છે અને દુર્ઘટનામાં 28 લોકોના મોત થયા છે, જેને લઈને પ્રાંતિજ ખાતે સામાજિક કાર્યકર અનિલ પટેલ તથા રેખાબેન સોલંકી તથા તેમની ટીમ તથા નગરજનો મોટી સંખ્યામાં એકત્રિત થઈને પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન ખાતે એકઠા થઈને સુભાષચંદ્ર બોઝના બાવળા સુધી કેન્ડલ માર્ચ યોજી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને ઈશ્વર શાંતિ અર્પે અને ઈજાગ્રસ્તોને ઝડપથી સાજા કરે તેવી પરમ કૃપારૂ પરમાત્મા પાસે હૃદયપૂર્વક અપીલ તથા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગેમ ઝોનની ઘટનાના તમામે તમામ દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તો સામાજિક કાર્યકર સંજયભાઈ પટેલ, રામશ્રી પરમાર, શૈલેષભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, અયુબભાઈ, અશોકભાઈ, હનીબ બાબા, બળદેવભાઈ, જેહાભાઈ, હરમેશભાઈ સહિત સામાજિક કાર્યકરો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આત્માને શાંતિ મળે એના માટે આજે અમે બધા ભેગા થઈને પ્રાર્થના કરી છે. જે રાજકોટમાં ઘટના બની TRP ઝોન, જે ગેમ ઝોનની અંદર જે નાના ભૂલકાઓ તથા વડીલો જે કોઈ લોકો આનંદ માટે ગયા હતા પણ મૃત્યુની સૈયા ઉપર એમને ઊંઘવામાં આવ્યું. કારણ કે આ બધી ઘટનામાં જે કોઈનો કાર્યક્રમ હતો કે જે કાર્યક્રમમાં એ લોકો જોડાવા ગયા હતા એમને નહોતી ખબર કે આ અમારી જિંદગીનો છેલ્લો દિવસ છે. અને આ બધું થવાનું કારણ કે જે કોઈ આ ગેમ અને જે આ પ્રોગ્રામ ચલાવતા હતા એ અધિકારી હોય કે એના માલિકો હોય એમની કોઈ પણ જાતની મદદ ના કરી અને અવ્યવસ્થા એટલી બધી સર્જાઈ ગઈ કે લોકો ભાગી પણ ના શક્યા, એમનો બચાવ પણ ના થઈ શક્યો. અને આવા ને આવા પ્રોગ્રામો વારંવાર થાય છે. જેમ કે તમે વડોદરાનું હરણા નદીની વાત સાંભળો, સુરતની સ્કૂલમાં જે ટ્યુશન ચાલતા હતા એમાં બધું છે, તક્ષશિલાનું તમે સાંભળો, હમણાં તમે ગઈ સાલ કે બે સાલ દર સાલ એક આવો પ્રોગ્રામ ક્યાંક મોરબીનો પણ બન્યો. એટલે વારંવાર આવું હોવા છતાંય સરકાર એવું કહી શકે અમે તો તાત્કાલિકના પગલે એમને સજા થશે, પણ મને એવું લાગે છે અને જનતાને પણ એવું લાગે છે કે આવી કોઈ સજા કઈ કોઈને થતી નહીં. જો કદાચ થતી હોય સજા તો આવી ઘટના વારંવાર આવી બનત નહીં. માતા પોતાના છોકરાને ગરમ ખાવાનું આપે ને કદાચ એની જીભ દાજી જાય ને ત્યાંનું હૃદય ફાટી જતું હોય છે કે મારા લીધે મારા છોકરાના જીભ દાજી ગઈ. આજે એ જ માતા પોતાના છોકરાના આટલી 44-45 અંશય ગરમીની અંદર ભડથું બની ન જ્યારે મૃત્યુ સૈયા પર જોતા હશે એ માની વેદના શું કહેતી. કદાચ આ સરકારના કાને હજુ સુધી અવાજ પહોંચ્યો લાગતો નથી, એના કારણે જ વારંવાર આવી ઘટના બને છે. અને પ્રાંતિજની જનતા પોકાર કરીને કહે છે કે એ માતાઓ, એ બહેનો કે જેના પતિ કે જેના દીકરા આ શહાદત ભોગવી એમની એક ભૂલના લીધે તો આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. અને મારું તો એવું માનવું છે કે આ જે કોઈ અને આ ગેમ શો ચલાવે છે એના માલિકને ફાંસીની સજા થવી જોઈએ એવી પ્રાંતિજની જનતાને હું પોતે રેખાબેન સોલંકી સામાજિક કાર્યકર્તા તરીકે એક માતા તરીકે જેમ એમનું બાળક આજે નથી મળતું વળતું પાછું ઘરે નહીં આવું એ વેદના આજે મને પણ થાય છે. એક માતાનું હૃદય શું કહેતું હશે એના બદલે સરકાર એને કડકમાં કડક સજા કરવાનું બને ત્યાં સુધી એના માલિકને ફાંસીની સજા થવી જોઈએ. જે કોઈ આની અંદર સંડોવાયેલા હોય એ બધાને કડકમાં કડક સજા થવી જોઈએ એવું અમારું આહવાન છે પ્રાંતિજની જનતાના.